ઓ સહનાવતું સહ નૌ ભુનક્તું સહ વીર્ય કરવાહજસ્વિના વદિતમસ્તુ ૐ શાંતિ 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 મંત્ર ચાર ઉપર આપણી વિચારણા ચાલી રહી હતી તે સંદર્ભમાં આજે આગળ પ્રસ્થાન કરવામાં આવશે મંત્ર ચાર નું પુનઃ ઉચ્ચારણ કરવામાં આવશે મંત્ર ચાર અધ્યાય એક વલ્લી એક

સ વાચ આ સુંદર વિચારણા જેના પર આપણે વિચાર વિમર્શ કરી રહ્યા હતા સહ એટલે તે વિચાર કરી કોણે વિચાર કર્યો પુત્રે વિચાર કર્યો નથી કેતા પિતાએ પણ વિચાર કર્યો અને વિચાર કરી અને પિતરમ ઉવાચ પિતા સમક્ષ બોલ્યો

ત્રીજી વાર એનાથી પૂછઈ ગયું અને ત્રીજી વાર ક્રોધ થઈ જાય પ્લાનિંગ ના હોય અને ક્રોધ થઈ ગયો પિતા ક્રોધના આવેશ આવી ગયા અને કહ્યું વા મૃત્યુ વેદામી ઇતિ હું તને મૃત્યુ આપું છું અને આ વિષય પર આપણી ચર્ચા ગઈ કાલે ચાલતી હતી એટલે મેં સંદર્ભ આપવાનો પ્રયાસ કર્યો અને સંદર્ભને સાંકળી અને આગળ આપણી યાત્રા ચાલશે વિચાર યાત્રા અને ક્રોધ વિશે હું સમજાવતો હતો પિતાથી ક્રોધ થઈ ગયો કેમ મૂંઝાઈ ગયા હતા કેમ દ્વિધામાં હતા શું કરવું એ ખબર ના પડી યજ્ઞ ક્રિયામાં વિઘ્ન ઉભું કરવામાં આવ્યું જાણી જોઈને નહીં પણ પુત્ર પિતાને બચાવવા માંગે છે નરકમાં જતા હોય રોકવા માગે છે સાચો પુત્ર છે માટે અને પિતાનો ક્રોધ શાપમાં પરિવર્તિત થઈ ગયો પણ યાદ રાખવાનું ગઈકાલે હું સમજાવતો હતો જો નચિકેતના પિતાએ ક્રોધ ન કર્યો હોત

અને એવું ને એવું ભગવાન રામના પિતા દશરથના કિસ્સામાં બન્યું અને ગઈકાલે હું સમજાવતો તો કે શ્રવણના માતા પિતાથી બોલાઈ ગયું અમે જેવી રીતે અમારા પુત્ર શ્રવણનું નામ સ્મરણ કરતા કરતા હે પુત્રનું નામ મુખમાં છે અને અમે પ્રાણ ત્યાગીએ છીએ એમ હે દશરથ તારું પણ એવું જ થશે કે તારા મુખમાં તારા પુત્રનું નામ હશે અને તારો પ્રાણ જશે. વાસ્તવમાં ન સમજાય એના માટે ઘટના તો એવી હતી કે ક્રોધ કર્યો ક્રોધ ન હતો. ત્રણ ત્રણ પત્ની હોવા છતાં દશરથને સંતાન ન એટલે જારે એમ કહેવાયું કે તારા મુખમાં તારા પુત્રને હે મારા મુખ મારા પિતાનું મારા પુત્રનું નામ હશે એટલે પુત્ર તો થશે ને

બઉ મોટા વિદ્વાન એમ કરીને ભૂલે બાબાએ સુંદર વર્ણન કર્યું ઈશ્વર બનાયા હાય ક્રોધ આ ક્રોધ મે

हाय मर्म मेरा पास के क्रोधनों मर्म तो कोई एक मानस नहीं मरे नहीं समझी सके सामान्य जने ने यदि मैं न होता कौन कैसे क्रोधु बाजा यदि मैं न होता राम कैसे ताड़ी का को मारते સોના નું છે પણ એને પણ સંસાર પાર ઉતારી દીધું રામ એક તીર મારીને મેરે બીના લંકાપુરી પુરી હનુમાન કહેશે ઉજારતે એટલે ઉજાડ છે કેવી રીતે સીતાન મળતી રામ યદી લંકેશ નાહી માર દે સુ ભગવાન રામ એવું કે બોલાય ન રામણ ભાઈ તમે ભલે મારી બહેન લઈ ગયા તમે જે કર્યું એવું કે તો રાવણનો સંહાર કરવા માટે ક્રોધ પેદા થયો एमने बाण निकले नहीं ने वध थाय नहीं यदि मैं होता शंभु शंकर रुद्र बन सकते न थे बनते नहीं यदि रुद्र तो संहार कर सकते न थे संहार यदि करते नहीं भव चक्र चल सकता न था चलता नहीं भव चक्र तो भव बंद टल सकता न था यदि मैन होता भोग से वैराग्य हो सकता न था होता नहीं वैराग्य तो निज बोध हो सकता न था તમને તો ન પૂછાય પણ આ ભગવાધારીઓ બેઠા છે એને તો પૂછાય ને સંસાર ઉપર ક્રોધ કર્યા વિના એનો ત્યાગ કર્યો આંદરથી ક્રોધાગ્નિ પ્રજ્વલિત થવો જોઈએ તો આજ આ બધું નકામું છે આ બધું રસહીન છે છોડી દો બધું મા બાપ બધું કેમ પેલા પાસે જવાનું છે जे माँ छे बाप पर तमेव तो माता च पिता च गुरु पास जवा खरा माँ बाप तो ये छे क्रोध जन्म आ भोग विषय यदि मैन होता भोग से वही राग्य हो सकता न था होता नहीं वही राग्य तो निज बोध हो सकता न था

આપણે આગળ જઈએ છીએ ગાડી કારણ કે ક્રોધના પિતાએ કહ્યું અને મૃત્યુ આપી દઉં છું આ નચિકેતા છે ને એ વખતે પંદરેક વર્ષના કારણ કે એના માટે શબ્દ પ્રયોગ થયો જો કુમારમ સંતમ એ કુમાર હતા તો આટલી નાની ઉંમરે એની પિતાને બચાવવાનો વિચાર આવ્યો કેવી રીતે શક્ય બને ગઈ કાલે પણ વાત કરી હતી કૃષ્ણ પરમાત્મા સુંદર વાત કરે છે અને કહે છે બહુ નામ જન્મ ના મંતે જ્ઞાન વામ મામ પ્રબદ્ધ છે કોઈ જ્ઞાની બને ને તો બહુ જન્મોનું પુણ્ય એકત્રિત થયેલું હોય અને એ પુણ્ય કર્મો છે ને એ જ્યારે ફળ આપવા માટે જાગે ત્યારે નાની ઉંમર હોય તો પણ આપણે જ્ઞાની થઈ શકીએ તેમ છે પુણ્ય કર્મો ઉદય થાય અને આજે મને કહેવાનું મન થાય આ જેટલા ઉપસ્થિત છે ને એના પુણ્ય કર્મોનો ઉદય થયેલો છે બાકી રીવા તટે તમારી ઉપસ્થિતિ શક્ય નથી એટલું જ નહીં રીવા તટે ઉપસ્થિત તો ઘણાય માછીમારો નહીં હોય એ લોકોને માટે જ્ઞાન ઉપલબ્ધ નથી જ્ઞાની ઈચ્છા તો હોય પણ એવા પુણ્ય કર્મો નો ઉદય થયો હોય કે જ્ઞાની ગુરુ પણ આપી શકે તેવા છો કેટલું પુણ્યકર્મ હશે તમારું મને ખબર નથી પણ આ પુણ્ય છો આ નાનો બાળક તો નથી કે પણ એવું કહેવાય કે લાંબા અભ્યાસના પરિપાક રૂપે નચી કે અંતિમ જન્મે જ નહીં આ સંસ્કૃતિ આ ધરાના એવા એવા આદેશ ઉપદેશ કથાનકો આપણી પાસે છે કે ઋષિ અષ્ટાપત્ર ગર્ભમાં જ જ્ઞાન પ્રાપ્ત કરી ગયા હતા એટલું જ નહીં વામદેવ ને પણ ગર્ભમાં જ્ઞાન થયું એ તો ઠીક આ ગુજરાતની પ્રજા જ્ઞાન પ્રાપ્ત કરી ચુકેલા અને જલ્દીથી એમની પ્રસુતિ નોતી થઈ વર્ષો સુધી અંદર ભીતર રહ્યા અને જેવા જન્મ્યા હે નગ્ન થઈને ચાલી નીકળેલા વૈરાગ્ય યાદ કરાવી દઉં ઉપર નીચે સૌને કે આપના જીવનના પુણ્ય કર્મનો ઉદય થઈ ચૂક્યો છે પેલાને નાનપણમાં જ જ્ઞાન થઈ ગયેલું સ્પષ્ટ છે કે નચિકેતોનો જન્મ છે ને કદાચ પિતાની પાછલી ઉંમરે થયો હશે ઘણા લોકોના કાં તો લગ્ન મોડા કરે આવે કાં તો પ્રારબ્ધ હોય બહુ મોટી ઉંમર થાય અને પછી સંતાન પ્રાપ્તિ થાય એવું નચિકતાના કિસ્સામાં બન્યું હશે અને મોટી ઉંમરે જ્યારે સંતાન પ્રાપ્ત થાય ને ત્યારે બહુ મોહ હોય બહુ રાગ હોય પુત્ર માટે એટલે પેલી ગાયો રાખી મૂકી સારી એને માટે અને બીજી વાત કહી દઉં કોઈને પણ એકનું એક જો પુત્ર હોય ને તો એના માટે બહુ રાગ હોય અને એકનું એક સંતાન હોય ને હી વર્ષી ઇઝ ઓવર પ્રોટેક્ટેડ અને જેને બહુ જ સર નીચે ઉછરવાનો મોકો મળે હોય માફ કરજો મને એ બાળકો થોડા બગડેલા હોય પણ આ સારો હતો પણ હું તો નચી કેતાના પિતાશ્રી પિતાશ્રીની વાત કરવા માંગુ છું લાડક પુત્ર ઓવર પ્રોટેક્શનમાં ઉછરેલો એને પિતા મોહંદ હતા શક્ય છે કે સંન્યાસના ઈચ્છુક હોય પરંતુ બ્રહ્મ વિદ્યાના અધિકારી નતા એટલે સ્વર્ગમાં જવાની વાત વિચારી અને પ્રારંભ કર્યો યજ્ઞ વિચારે છે કે પિતાશ્રી અને જેવું મનમાં વિચાર કરે છે એવી અભિવ્યક્તિ પણ કરી દે છે હે પિતાશ્રી શું હું આપનો પુત્ર નથી ઉદાલકને તેવું જ કેવું પડે અવશ્ય તું મારો છે નજી કેતા કે જો હું આપનો જ છું તો તો સર્વસ્વદાનમાં હું પણ છું તમે મને કોને આપશો આવું વિચારી અને વચ્ચે બોલવા લાગેલો એ મને દક્ષિણા રૂપે કોને આપશો બસ ઋષિ છે દ્વિધામાં ફસાઈ ગયા કેવી દ્વિધામાં હવે તો બહુ શ્રુત શ્રોતાઓને મારે કહેવું પડે હું તમને બહુ શ્રુત શ્રોતા કહું છું કેવી દ્વિધામાં મુકાયા ઋષિને જયારે સંન્યાસ લેવો તો ત્યારે બંને પત્નીઓને બોલાવે છે મૈત્રીને કાત્યાયીને ને કે છે કે ચાલ મારી સંપત્તિ મિલકતના બટવારા કરી દઉં આ તમને ભાગલા કરીને સંપત્તિ સોંપી દઉં અને પછી મારે સંન્યાસ લેવો છે કાત્યાની એક પત્ની મહારાજ હતી તમારે જ્યાં જવું હતા જાઓ એ મારા નામે ઘર કરી દો ધૂર નાકર મને આપી દો મૈત્રી એવી નહોતી મહારાજ એવી મૈત્રીએ યાજ્ઞવલ્ક્ય જેવા મહાન ઋષિને દ્વિધામાં મૂક્યા જેમ આ નચી કેતા પ્રશ્ન પૂછીને પિતાને દ્વિધામ મૂકે છે જો પિતા એમ કે તું મારો છે તો દાન માં આપી દેવો પડે મોહ મોહ નથી કરવું કરવું સમજના પડી એટલે ક્રોધ ગયો અને બોલાઈ ગયું કે હું તને યમરાજને આપું છું જો બોલાઈ ગયું ઋષિ પ્લાન કરીને બોલ્યા નથી

નજીકેતાના પિતા શ્રી દ્વિધામાં ફસાઈ ગયા છે એવી દ્વિધામાં ફસાય છે પુત્ર મારો છે એવું કે તો દાન કરવું પડે અને મારો નથી એકનો એક પુત્ર પાછલી ઉંમર પેદા થયેલું પુત્ર એટલી બધી લાગણી અને મોહઅંધ છે પિતા મારો નથી એમ કહી શકે તેમ નથી અને મારો તું છે એમ કે તો સંતાન સંપત્તિ છે એ અને દાનમાં આપી દેવી કરે આપી દેવો પડે એનો ઉત્તર જડ્યો નહીં ઉત્તર જડ્યો નહીં અને ઋષિ હતાને ઘ્નાનીયતાને ઉત્તર જડ્યો નહીં અને બહાર તો બતાવા આય નહીં કે મારી પાસે ઉત્તર નથી ઉત્તર જડ્યો નહીં દ્વિધામાં ફસાઈ ગયા મૌન રહેવાયું નહીં અને બોલાઈ જવાયું મત્વે ત્વામ દદામીથી ક્રોધમાં બોલાઈ જવાય બોલ્યા નથી

તમે રસ્તા પરથી જતા હોય ધનવાન છો ગાડી છે બેઠા છો અને એક છોકરું માટીમાં રગદોળતું હોય મેલું ઘેલું થતું હોય તમે નજર પણ આપતા નથી પણ ધારો કે તમે ગાડીમાં બેસીને જતા હો અને તમારું જ બાળક માટી ચૂંટતું એ શું કરે છે ગંદુ થઈ હવે કેમ ક્રોધ કર્યો મારું છે મારું

ફરથી એક વાર કહી દો આ સમાજને કે ક્રોધ યોજના બદ્ધ જાય છે જેમ પ્રેમ પણ થઈ જતો હોય છે આવી સુંદર વિચારણા સાથે એની પછીનો જે મંત્ર છે એના પર આપણે પ્રસ્થાન કરીશું

ઘણા શિષ્યોમાં અને મોટા ભાગના પુત્રોમાં શ્રેષ્ઠ અને ઉત્તમ આગળ વધેલો છું બહુ નામ પ્રથમ અને બહુ નામ ઘણામાં મધ્યમ એમી ઘણામાં હું મધ્યમ કક્ષાનો છું ઉત્તમ કક્ષાનો કોઈ હોય મધ્યમ કક્ષાનો હોય કનિષ્ઠ કક્ષામાં હોય કોઈ અને નીચ કક્ષામાં પણ કોઈ હોય આ નચિકેતા પોતાના પિતાને કહે છે ઘણા બધા શિષ્યો કે પુત્રોમાં હું શ્રેષ્ઠ અને ઉત્તમ કક્ષાનો આગળ વધેલો છું ઘણામાં હું મધ્યમ કક્ષાનો મારું આચરણ દોષ મુક્ત છે પછી યમરાજનું એવું તો કયું કાર્ય બાકી હશે કિમ સ્વીત કર્તવ્યમ કર્મ હોઈ શકે યત અદ્ય કરી શી જે આજે મને મારા પિતાશ્રી યમરાજ પાસે મોકલે છે કોઈ મારી જરૂર પડી હશે યમરાજ ને મારું કામ હશે કિમ સ્વીત કર્તવ્ય યમનું એવું તો શું કર્તવ્ય હશે કે જે મારા દાન યમરાજ પૂર્ણ કરશે અગર મારા દાનથી પિતાશ્રી યમના કાર્યમાં મદદ કરી શકે તેમ છે હું શિષ્ટાચારમાં પ્રથમ એ મિહિ બહુના મધ્યમ એ મિહિ પ્રથમ અને મધ્યમ કક્ષાનો છું હું કદી કનિષ્ઠ નથી નકામો તો છું જ નહીં તો પછી મને મૃત્યુને ભેટ શા માટે આપવામાં આવે મૃત્યુએ તો આમ દદામી એવું કેમ કહ્યું પણ જો પુત્ર કેટલો સારો છે સંસ્કારી છે જ્ઞાનવાન છે અરે ગમે તે કારણ હોય પિતૃદેવો ભવ મારા પિતા છે ને એ તો દેવ તુલ્ય છે પિતાનું વચન મિથ્યા ન થવું જોઈએ અને પિતાનું વચન મિથ્યા ન થાય એ મારું કર્તવ્ય છે ભલે ગમે તે હું શા માટે કહ્યું એ છોડી દો મારે વિચાર નથી કરવો હવે હું પુત્ર છું પુત્ર છું એટલું જ શિષ્ય પણ છું અને એ કહી દઉં એ આપણી પરંપરા છે દરેક પિતા ગુરુ હતો પુત્ર શિષ્ય હતો એ જમાનામાં આ ઋષિ મુનિઓ સંન્યાસી નહોતા યાદ રહે આપણને આ સંન્યાસ પ્રથા તો બહુ પાછળથી આવી છે બધા ગ્રસ્તો જ હતા પહેલા એટલે કહે છે મારે ગુરુને અને પિતાને કૃતજ્ઞ રહેવું જોઈએ ગુરુને આજ્ઞાંકિત થઈ અંદ રહેવું પડે અને પિતાની આજ્ઞાનું એટલે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કદાપી ન થાય હવે આ નજીક પોતાને ઉત્તમ અધિકારી તરીકે જાહેર કરવા માંગે છે અને કહે છે હું ઉત્તમ અધિકારી છું કેટલામાં હું મધ્યમ કક્ષાનો છું ઉત્તમ અને મધ્યમ શિષ્ય રહ્યો છું શ્રદ્ધા સંપન્ન વ્યક્તિમાં બે વસ્તુ જોવા મળે જે શ્રદ્ધાવાન હોય ને એમાં બે વસ્તુ મળે એક તો પિતૃ ભક્તિ હોય ગુરુ ભક્તિ હોય ગમે તે કષ્ટ આવે છતાં પુત્ર સારો પુત્ર શિષ્ય ઉત્તમ અધિકારી શિષ્ય ગમે તે કષ્ટ આવે પણ પોતે નષ્ટ ન થાય એનું નામ પુત્ર ઉત્તમ અધિકારી કહેવાય કષ્ટ આવે છતાં નષ્ટ ન થાય તેવું નજીક જીવંત દ્રષ્ટાંત આપણા સૌની સમક્ષ શાસ્ત્રોએ મૂક્યું છે કષ્ટમાં નષ્ટ ન થાય એનું નામ ગુરુ ભક્તિ કેવાય

ગુરુની આજ્ઞાનું પાલન કરવામાં કે પિતાની આજ્ઞાનું પાલન કરવામાં ગમે તે કષ્ટ આવે પણ પોતે નષ્ટ ન થાય એવી ગુરુ ભક્તિ પિતાશ્રી છે ને મારા પિતા છે ભલે મને યમલોક માં મોકલે તો પણ હું એ પિતાનો આદર કરીશ હું એ પિતાના કલ્યાણ નો વિચાર કરીશ હું મારા પિતાને નર્કમાં જતા રોકવાનો પ્રયાસ કરી ભલે એણે મને એમ લોક આપ્યો હોય કષ્ટમાં નષ્ટ ન થાય એ ઉત્તમ અધિકારી સાચી ગુરુ ભક્તિ હોય હોય એટલે સહન કરવું થોડાક વખત પેલા આ રીવા તટ ઉપર મારાથી લખાઈ ગયું છું કરવું અગર કંઈ તો બસ બધું સહન કરવું તિષ્ને તીરથ સમજી વિના પગલે ભ્રમણ કરવું કે અનાદરનું સહજતાથી શુકન કરવું રજા જૈ માં રચૈતાની વિના રંજે વહન કરવું બસ બધું સહન કરવું આતિથિ ક્ષાનો આજે સમાજમાં અભાવ છે કોઈને સહનત કરવું બે ગુરુ તરીકે એસી ગીત એસી મને યમલો મોકલ્યો પણ એ પિતા નું કલ્યાણ હું ઈચ્છીશ એટલે એને કેવું પડ્યું કે

જે કંઈ કહ્યું હોય એ મારા કલ્યાણ માટે છે પણ આવું કહ્યું તો ખરું પિતાશ્રીએ હવે દુઃખી છે પુત્ર વિયોગમાં અસહ્ય દુઃખી થાય છે ક્રોધા વેશમાં નીકળેલા શબ્દથી દુઃખી છે અને મેં કહ્યું ને કે ક્રોધ છે પ્લાન ના હોય થઈ જાય એનાથી બોલી ગયું મેં સમજાયું કેમ દ્વિધામાં આવી ગયેલા

મારી સામે બેસાડીને વાત કરવાનો પ્રયત્ન કરું છું જેથી કરી અને તમારી મુખાકૃતિ જોઈ અને મને ખબર પડે કે કેટલાક માટે મારા શબ્દો હાર થઈને ગળામાં આવે કેટલાક માટે મારા શબ્દો ટીકા થઈને એક કટાક્ષ બાણ તરીકે લોકોના હૃદયમાં પેંસી જતા હોય આવું સમજાય મને બીજું નથી સમજાયું તો પણ મને તમારી મુખાકૃતિ પરથી સમજાય કે સમજ્યા નથી અને ડાફરીયા મારે છે બધે તો એક દ્રષ્ટાંત ના સમજાવતી બીજું આપું ત્રીજું આપું હું શું કહેવા માંગુ છું મુખાકૃતિ છે ને એ ચાડી ખાય આ ધીસ ઇઝ અવર ડ્રોઇંગ રૂમ આ ડ્રોઇંગ રૂમ છે મોગામ મોગો ટીવી લાવ તો ક્યાં મોગો ડ્રોઇંગ રૂમ માં મોગામ મોગો ફર્નિચર ક્યાં હોય ડ્રોઇંગ રૂમ માં એટલે મોગામ મોગો પાવડર સ્નો શું ક્યાં હોય બરાબર ભગામ મોગી ચૂની નાખી ની હિરાની ક્યાં હોય મોડા પર દાગીના કાનના કુંડળ ક્યાં હોય કાનમાં એટલે આ ડ્રોઈંગ રૂમ છે એને આપણે ડેકોરેટ કરીએ છીએ પણ યાદ રાખવાનું આપણું મો છે ને બધી વસ્તુની ચાલી ખાય એ અને ચીકેતા ભલે નાનો બાળક હતો પણ પિતાનું મુખ જોઈ અને સમજી ગયો મારા પિતાથી બોલે તો ગયું છે પણ એમનું આશય એવો નથી

શિખામણ નહીં પણ એક સૂચન કરે છે નથી કેતા કે છે અંતેવાસી શિષ્યોમાં બહુ મહત્વનો શબ્દ છે મારા માટે અંતેવાસી આજકાલ અંતેવાસી કોઈને થવું નથી અને અંતેવાસી થઈ અને કોઈને રહેવું નથી નથી કહેતા કે છે અંતેવાસી શિષ્યોમાં હું ઉત્તમ અધિકારી છું ઉત્તમ અધિકારી એટલે કોણ જે ગુરુ વિચારે જે ગુરુ આજ્ઞા કરે એ પૂર્વે જ કર્મ કરી નાખે એ ગુરુનું મોં જોઈ એને ખબર પડી જાય કે ગુરુની આવી ઈચ્છા છે આમ ફાફા માર એટલે ખબર પડી જાય પાણી જરૂર લાગે છે અને આમ આમ જોઈએ એટલે જે શિષ્યો એને ખબર પડી જવી જોઈએ શું કે નેપકીન ભૂલી ગયા છે આપણે લાવ લાવ આપી એમ કે પરસો થાય એટલે ઉત્તમ અધિકારીનું કરું શિષ્ય કે ગુરુ વિચારે આજ્ઞા કરે એ પૂર્વે જ એ કર્મ કરી નાખે ઈશારાથી જ કર્મ કરે ફરિયાદનો મોકો ગુરુને ન આપે એનું નામ ઉત્તમ અધિકારી પછી આવે છે મધ્યમ અધિકારી ગુરુ જે કામ પૂરેપૂરું કરે બતાવેલું હોય તે પેલું ઉત્તમ છે ને એ બતાવે પહેલા જ કરી નાખતો હોય તે ત્રીજો હોય કનિષ્ઠ શિષ્ય આજ્ઞાનું પાલન ન કરે ઉલ્લંઘન કરે પહેલા કર્મ કરે ને પછી જાણ કરે હું આવું કરું એમ પૂછે ના કરી નાખે પેલા અને એ કેવો કનિષ્ઠ શિષ્ય હોય ગુરુની મરજી વિરુદ્ધ પણ કઈ કરે અને ચતુર્થ અધિકારી છે ને અધમાધમ આવે અધમ અધિકારી મારે વાત તો નથી કરવી આ તો શાસ્ત્ર છે માટે અને એમ શાસ્ત્રોમાં વર્ણન છે બધું માટે મારે કહેવું પડે અને ભરથરી જેવો બહુ મોટો જ્ઞાની એને માટે વાત કરે પણ હું કરી દઉં પહેલાં કે ચતુર્થ અધિકારી અદમ માદમ જે ગુરુ કે છતા ન કરે અને ગુરુ જનો થી સ્વાર્થ સાધી લે હવે હું છું એ આપણે ને જે લેવાનું હતું એટલે એ તો લઈ લીધું છે આપણે ચોપડા તેના આપણે બનાવી દીધા અને આપણે વિદ્યા તો લઈ લીધી હવે એ ગયો થયો એ ડોહો એ ડોકરા ફાય રહેવાનું બી જરૂર આપણે હેડો આ કેવા કેવા અદમમાં અદમ અધિકારી અને ભરથરી કહે છે આવા શિષ્ય માટે કે મારા શબ્દ કોષમાં એવા શિષ્યો માટે કોઈ શબ્દ નથી ટૂંકમાં આ તો નચી કેતા ની વાત અને નચી કેતા થાય છે જેવા શબ્દોમાં શ્રદ્ધા રાખે છે ગુરુ આજ્ઞાને પિતૃ ઈચ્છા શિર પર ધરનારો ઉત્તમ શિષ્ય છે અને એવું કહ્યું કે કેટલાકમાં હું ઉત્તમ છું કેટલાકમાં હું મધ્યમ છું હું કનિષ્ઠ તો છું જ નહીં તો પછી મને આ યમરાજ પાસે મોકલવામાં કેમ આવે હું બાળક છું છતાં મારા પિતા મને યમરાજ પાસે મોકલે છે એ હું નાનો બાળક હું યમરાજનું શું કામ કરી શકીશ પણ અગસ્ત નિશ્ચિત કોઈ અગત્યના કાર્ય માટે મારે નિમિત્ત બનવાનું હશે આ સમાજે કારણ અને નિમિત્તમાં ફેર સમજવો જોઈએ એક કોઈ કોઝ એટલે કારણ જેને કહેવામાં આવે એ કોઈ નિમિત્ત હવે આ કહે છે કે એવું કોઈ મારે નિમિત્ત પણ કારણ નથી પણ મારા પિતાએ મને યમરાજ પાસે મોકલો છે કંઈ હશે જ એ સારી રીતે વિચારે છે પોઝિટિવ થિંકિંગ જેને કહેવાય અને એ વિચારે છે જો મારા પિતા તને યમરાજને આપું છું એવું ક્રોધમાં જો બોલી ગયા હોય તો ક્રોધ તો મનનો આવેગ કહેવાય અને આવેગ છે ને એ ન હોય બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના ક્રોધમાં બુદ્ધિનો ઉપયોગ ના હોય અને નિર્ણય શક્તિ ક્રોધમાં કુંઠિત થઈ જતી હોય આ બુદ્ધિ કુંઠિત થઈ જાય ત્યારે જ ક્રોધ થાય તો કે છે ક્રોધમાં જે કંઈ બોલાય ને જે કંઈ કર્મ થાય ને એનું કોઈ પ્રયોજન હોતું નથી જો છોકરો કેટલો સુંદર સુંદર છે એને બોલાઈ ગયું મારા પિતાજી એનું કઈ હેતુ નતો ખરેખર તો છે ને એ લવ મી મને બહુ ચાહે છે મને બહુ પ્રેમ કરે છે આ ઘણી ઘણી વાર મેં જોયું છે સારા ઘરની સંસ્કારી કન્યા પરણીને આવે પતિ ગમે તેવો હોય પણ ના ના એ તો ભલે ને તમારા ભાઈ આવું કે મારી બહુ દરકાર કરે છે અને મને કઈ ઊણ પાવા નથી દેતા એ તમને એવું લાગે મને નહીં સંસ્કારી ઘરની કન્યા હોય આ શું પાત્ર છે ઉત્તમ શિષ્ય છે એટલે કે છે ક્રોધમાં જે બોલાઈ ગયું જે કર્મ થઈ ગયું એનું ખરેખર પ્રયોજન ન હોય એવું કોણ સમજે છે ધારો કે પિતાએ તો ક્રોધ કર્યો નવલોકેટમી ક્રોધના આવેશમાં જે કર્મ થઈ જાય એનું પ્રયોજન ન હોય એવું ક્રોધ કરનાર નહીં અક્રોધી ક્રોધ નથી કર્યો એવો જે વ્યક્તિ હોય એને સમજવું જોઈએ અર્થાત ક્રોધમાં જે બોલાઈ ગયું ક્રોધમાં જે કર્મ થઈ ગયું એનું પ્રયોજન હોતું નથી એવું સમજવું પડે બંને એકના એક એક કહેવાય કોઈ ફેર નહી એમાં તમને કહું છું તમારા જીવનમાં તમારું પ્રિય પાત્ર હોય તમારા જીવનમાં તમારો કોઈ વડીલ હોય તમારા જીવનમાં તમારા કોઈ આચાર્ય હોય એ કંઈ પણ કહે એ ક્રોધ કરે પણ તમે અક્રોધી હો તો અક્રોધી સમજવું પડે કે એનો હેતુ આવો નહોતો એવો નહોતો એટલું જ નહીં કદાચ શ્રવણના મા બાપ જેવો હેતુ હોય કદાચ આ ઋષિ જેવો હેતુ હોય કે પેલાને જ્ઞાન મળે

ઈશ્વર એટલે કોણ એ તો અભિનય નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર એટલે કોણ જે અદ્રશ્ય છે તે ઈશ્વર એટલે કોણ સૃષ્ટિ રચયિતા છે તે અને એ તો આંખે દેખાય તેવું નથી તો આંખે દેખાય તેવું ઈશ્વર નથી તો ઈશ્વર તમારા પર કૃપા કરે કઈ રીતે વીજળી તો અદ્રશ્ય અને અવ્યક્ત શક્તિ છે પણ જો એ અદ્રશ્ય અવ્યક્ત શક્તિ તમને મદદ કરવામાં માગે તો એને

તમારા અંધારા દૂર કરીને તમને પ્રકાશ આપી શકે એમ ઈશ્વર છે ને એ ગુરુ દ્વારા અભિવ્યક્ત થાય છે માટે ગુરુનું આ સમાજમાં ખૂબ ખૂબ મહત્વ છે ગુરુ છે તો ઈશ્વર જ ગુરુ દ્વારા અભિવ્યક્ત થયો છે તો તો પિતા છે તે દેવ સમાન છે અને પિતાનું વચન ઈશ્વરનું વચન છે એવું સમજી નજીકતા પિતા સમક્ષ ઉપસ્થિત થઈ અને યમલોક જવા માટે રજા માંગી અને કહે છે બસ તમે બોલ્યા છો ને તમારું વચન ખોટું નિરર્થક ન થાય માટે મને યમલોક મોકલી દો અને હું આપની આજ્ઞામાં ઉપસ્થિત છું એવું કહેતાની સાથે મંત્ર છે અનુપश्यયથા પૂર્વે પ્રતિપश्यતથા પરે સಸ್ಯમિવમર્ત્ય पच्यते सस्यमिवा जायते पुनः पूर्वे यथा अनुपश्य आपना पूर्व जो जे कर्म करता आव्या छे हे पिताश्री श्री अनुपश्य एना पर विचार करो पूर्वे वचन पालन थतु हतु एटले तमे जे बोल्या छो ने के तमे मने પાસે મોકલો છો મોકલી આપો તમારા પણ જે શ્રેષ્ઠ અનુચરણ કરતા આવ્યા છે સંતો જ્ઞાનીઓ વર્તમાને પણ જે બોલે એ જ કરતા હોય છે એટલે એવી રીતે તમારા વચનનું પાલન કરો પ્રતિપશ્ય તેના પર પુનઃ વિચારી જુઓ મરણધર્મા મનુષ્ય અનાજ ની જેમ રંધાય છે મારા મૃત્યુ નું મોહ છોડો પિતાશ્રી તમે મને ત્યાં મોકલી દેશો ને મારું મૃત્યુ થશે વાત ભૂલી જાઓ સૌ કોઈ મરણ ધર્મ જ છે ને મરવાનું તો છે જ

અને ચૂર ચૂર થઈને બહાર નીકળે અને કબીર ઉદાસ થઈને વિચારે છે ત્યાં તો પુત્ર હાસ્ય કરતો ભૂલી ગયા ઘંટીના પડ ફરે પણ વચ્ચે એક વસ્તુ એવી છે પેલો ખીલો જે ઓફર છે અને જે અનાજના દાણા ખીલાને પકડીને ચોંટી રહે છે એ પીસાતા નથી આવી જ કઈક વાત અને અહીંથી કબીરે ઉઠાવેલી હોય તો કે છે ગાડી આપણે છે છે અનાજની રંધાઈએ પીસાઈએ છે દાંતથી ચવાઈ અને ચૂર ચૂર થઈને નષ્ટ થઈ જાય પુનઃ આ જાય અને એ અનાજના દાણા જો આખા રહી જાય અને ફેંકાઈ જાય પાછો ઉગી નીકળે એ પિતાશ્રી હું જાશ નહી હું જઈશ ને ધારો કે મરીશ ને તો એ પુનર્જન પાછો આવીશ જેમ આખા રેલા દાણા જમીન માં જવાથી પાછો ઉગી નીકળે અને જે ઘંટી માં જાય એ ચૂર ચુ છે નીકળી જાય આ ઘંટી એટલે ચુ સમય ની ઘંટી ની વાત છે દિવસ અને રાત નીચે નું જે એનો પથ્થર હોય ને ઘંટી નો એ દિવસ અને ઉપલી રાત એ એટલે રાત અને દિવસ ના ચક્ર માં સમય ના ચક્ર માં આપણે બધા પીસાઈએ છે નષ્ટ થનારા છીએ મુજાશો નહીં

મરણ ધર્મી છે અનાજ જેમ કાળચક્રમાં નીકળે છે અસત્ય બોલવાનો કોઈ અર્થ જ નથી આપે જે વિચાર્યું ને મનમાં કે મને યમ લોકમાં મોકલવો છે હવે મોકલી દો અસત્ય ભાષણ કોઈનું ભલું ન કરે એના માટે સિદ્ધાંત છે સત્યમે જાય આપણા તો રાષ્ટ્રધર્મમાં આ વાત ઉલ્લેખાયેલી છે અને આ દિલ્હી તો બધા જાય છે પણ કોઈ પેલો શિલાલેખ ત્યાં વાંચતા નથી લોખંડના સ્તંભ પર લખેલો અને એમાં છે પણ કદાચ કરન્સીની નોટ ઉપર ક્યાંક તમને વાંચવા મળશે આવું માટે હે પિતાશ્રી આપ જે બોલ્યા છો તે મને યમલોક મોકલી અને યમરાજની સેવામાં ઉપસ્થિત થવા દો તમે કહ્યું ને હું તને યમને આપું છું તો મને યમરાજ મારો ગુરુ થઈ ગયા એક ક્ષણ થી તમે બોલ્યા ત્યારથી અને મને મારા ગુરુ ની ઉપસ્થિતિ ઉપસ્થિત તો થવા દો તમારા વચન નું પાલન કરો પૂર્વે તથા અપરે પ્રતિપશ્ય યન મનસા ધ્યાયતિ એ તદ્વાચા વજિત મન જેનું ધ્યાન કરે છે ને એવા લોકો હતા સત્યવાદી બધા મનથી જે વિચારે મનથી જેનું ધ્યાન કરે એવી જ વાણી એ ઉચ્ચારે છે તદ એટલું જ નહીં યદ વાચા વધતી તદ કર્મ ના કરોતી જેવું બોલે એવું કર્મ કરે જેવો વિચાર કરે એવી વાણી ઉચ્ચારે આ નાનો બાળક પિતાશ્રીની બધી વાત કરે છે અને પૂર્વેના અને વર્તમાનના મહાપુરુષોના લક્ષણ સમાન હોય છે મન વાણી અને કર્મનું સાત્યત્ય જાળવી અને પૂર્વેના લોકો કર્મ કરતા હતા આપ પૂર્વજોની જેમ વર્તો હે પિતાશ્રી મારા મૃત્યુનું મોહ છોડી દો સૌ મરણ ધર્મી છે આપ તો વચનબદ્ધ છો હે પિતાશ્રી હે ગુરુદેવ મને

आप सत्य धर्मी रही सको मैं यमलोक गमन लोक गमन तैयार छु तत्पर छु कलयुग में पुत्रो आप स्वर्गे सीधावो ए आ तो पहला नहीं बात अत्यारे खबर पड़े कि पिताश्री हवे सीरियस छे डॉक्टर कही दे ભાઈ તમારે જે કરવું એ કરવા પણ ડાક્ટર સાહેબ છેલ્લા માં છેલ્લો ઉપાય જો ભાઈ અમે બધું કરી ચૂક્યા છીએ હવે તમારે જે કરવું હોય એ કરો એટલે શું ઘેર પણ લઈ જઈએ હા અને ઘેર ગયા પછી પિતાશ્રી મરણ પથારીએ પડ્યા હોય અને પુત્ર કહેતા હોય પિતાશ્રી આપ સુખથી સ્વર્ગે સિધારો એ કામ કરો અંતે અંતે એમાં સહી કરી છે કે ના હે વિલમા મારું નામ છે કે ના એટલું તો કહી દો ગમગીન હોય પિતા સામર્થ નથી બોલવાનું કોઈ અભિવ્યક્તિ કરી શકે એમ નથી તમે સહી કરો ને એટલે વિલ લઈ અને અમે બધા ભાઈઓ છે એક કોટમાં જવા તૈયાર એ જમાનો જુદો હતો આપ વિચલિત ન થાઓ અનાજ જેમ અહીં કઈ સ્થિર નથી સર્વમાં આવા ગમન છે નાસતો વિદ્યતે ભાવ અસત વસ્તુનું અસ્તિત્વ કે ભાવ હોતો નથી કોણ કહે છે કુમાર નચી કેતા પિતાને ના ભાવો વિદ્યતે સત અને સત વસ્તુ છે એ આત્માનો કદી નાશ કે અભાવ થતો નથી સત્યમાં સુખી સંઘર્ષ મુક્તિ સમજી ગયા જમ્પ કૂદકો ને એવું જ નહીં હોય તો સાથે રહી શકાય સંપ ન હોય દેખાવ કરવો પડે સાથે રહેવાનો

મારો એક નાનકડો વર્ગ છે અને મારા વર્ગમાં પણ સત્ય છે છે સંપ સત્યમાં આંતરબળ જન્મે છે સત્યના ભોગે જે મળે તે ક્ષણ ભંગુર છે સત્યના ભોગે જે મળે તે ક્ષણ ભંગુર છે સત્ય જ બ્રહ્મ છે અને જે ગુરુ દ્વારા અભિવ્યક્ત થાય છે એટલા માટે ગુરુને કદી લઘુ નથી કહેવામાં આવતા પુત્રને યમલોક મોકલી દીધો પણ પુત્ર ત્યાં ગયો ગુરુ ત્યાં નહોતા યમાચાર્યની પત્નીએ ભોનન ભોજન ની વિનંતી કરી નચિકેતાને કહ્યું જંબુના તો કઈ નહી અન્ન ના લેવું તો વાંધો નહીં તમે જળનો તો સ્વીકાર કરો આ છોકરો કહે છે દાનમાં અપાયેલી વસ્તુ જે રૂપે આપેલી હોય એ રૂપમાં જ દેય વ્યક્તિને મળવી જોઈએ દે એટલે જેને દેવામાં આવ્યો જે યમરાજ છે તેને મને તો મારા પિતાએ યમરાજને આપ્યો છે અને એને મળ્યા સિવાય હું કંઈ ગ્રહણ કરી શકું નહીં યમરાજની પત્નીને કહે છે મારા પિતાએ તમને મને સોંપ્યો નથી મને તો યમરાજ પાસે જવાનું કહ્યું છે એટલે હું હવે એમની માલિકી થઈ ગઈ વાહ 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 પુત્ર કુશાગ્ર બુદ્ધિવાળો છે એટલે તમે જો મને એમ કહો કે અન્ન લો જળ ગ્રહણ કરો તો શું કહેવાય ખબર છે ઘણી વાર દાનમાં કોઈ વસ્તુ કોઈ દ્વારા મોકલવાની હોય ને તો વચ્ચે ટીઓ કટકી લઈ લે કટકી ના હોય એટલે તમારા કહેવાથી હું કઈ નહીં કરું મને તો યમરાજ આવીને કહેશે તો જ હું અન્ન અને જળ છે એને ગ્રહણ કરીશ ત્રણ દિવસના ઉપવાસ કર્યા પાણી વગર અન્ન વગર બેસી રહ્યો બારણે ઘરમાં પણ ન ગયો પધાર પધારશે ત્યારે જો અંદર આવીશ ત્યારે એમની પત્ની છે એ વૃત્તાંત કરીને જણાવે છે કે નચી કહેતા ભૂખ્યો છે તરસ્યો છે યમરાજ આયા એટલે જો યમરાજની આજ્ઞા વગર અન્ન જળ ગ્રહણ કરે તો સાંભળજો જો નચી કહેતા યમરાજ આજ્ઞા વગર અન્ન જળ ગ્રહણ કરે તો મન ઉપર ખોટા વિચાર આવે કેમ મને તો મારા પિતાએ યમરાજ પાસે મોકલ્યો છે તો યમરાજ ની આગના વગર જળ અને અન્ન ગ્રહણ કરવું કઈ રીતે અને જો કરે તો એ અન્ન છે ને એ ખોટા વિચારો પેદા કરે અન્ન નો પ્રભાવ પડે અને આપણે ત્યાં કહેવત છે કે જેવો જેવું અન્ન એવો ઓડકાર એટલે યમરાજ જ્યારે આવે છે ત્યારે પત્ની કે છે અતિથિ છે ભૂખ્યો છે એટલે અમે બધા ચિંતિત છીએ યમાચાર્ય ન્યાયાચાર્ય પણ છે યમાચાર્ય જેવો ન્યાયાધીશ જગતમાં કોઈ નથી ન્યાયાધીશ કહેવામાં આવે યમાચાર્ય ન્યાયાચાર્ય પણ છે તેથી ન્યાય કરશે એવી અપેક્ષાના ઉદયમાં સૌ શ્રદ્ધાવાન થઈ અને બધા ઘરના સગા વાલા પત્ની વગેરે બેસી રહ્યા છે યમરાજ આવશે અને આ બાળકને કંઈ કહેશે અને બાળક કંઈ ગ્રહણ કરે તો સારું અતિથિ છે અને જો ભૂખ્યો બ્રાહ્મણને ભૂખ્યો ના રાખાય ટૂંકમાં જેમ બ્રહ્મ હત્યાનું પાપ લાગે ને એમ બ્રહ્મ બ્રાહ્મણ અતિથિ હોય અને એનો આદર સત્કાર ન થાય તો પણ મુશ્કેલી થાય પણ પેલું ગ્રહણ કરતો નથી કેમ જેવો અન્ન એવો ઓળકાર અંતિમ વાત મારે કરવી પડે તમે સૌએ દીપક તો જોયો છે ને અને દીપક જ્યારે પ્રજ્વલિત થતો હોય ઘી નાખેલું હોય દિવેટ બળતી હોય અને રૂ કેવું છે સફેદ રંગનું પ્રકાશ કેવો છે સફેદ રંગનો ઘી કેવું છે સફેદ રંગનું અને છતાં દીપક પ્રજ્વલિત હોય અને ઉપર વાડકી મૂકીએ તો મેસ થઈ જાય કે નહીં મેસ થાય આ કે ના રૂ સફેદ ઘી સફેદ પ્રકાશ સફેદ અને મેસ પણ સફેદ સફેદ મેસ કાળી તો મેસ કાળી કેમ અન્ન એવો ઓળકાર આ દીપક છે ને અંધારું ખઈ જાય છે અંધારું ખઈ જાય એટલે એનો ઓળકાર નીકળે એ કાળો જ હોય એ પ્રમાણે આપણે જેવું અન્ન લઈએ ને ભાઈ એવો પ્રભાવ પડતો હોય છે એટલે ગુરુને શરીર સોંપાયા પછી ગુરુની આજ્ઞા વગર જો અન્ન ગ્રહણ કરીએ તો એવા ઉડકાર આપણને આવતા હોય છે માટે આપણે ત્યાં અન્ન ગ્રહણ કરતી વખતે આપણે પરમાત્માને અર્પણ કરીએ છે અને પછી જ ગ્રહણ કરીએ છીએ બહુ મોટી પ્રક્રિયા છે અને હાથમાં જળ લઈ અને જળ એટલે શું ખબર છે અને દેવતાઓને પહેલા વસ્ત્ર આપીએ છીએ એ જળ એટલે વસ્ત્ર છે અને પછી મંત્ર બોલીએ છીએ એમને એમ નથી કરતા મને તો એટલું જ યાદ છે કે અમે નાના હતા ને બાર આંધે જા કૂતરાની રોટલી નાખ્યા અમે દોડતા હતા એ જા ગાયને ખવડાઈ જાય ખૂબ દોડી જતા હતા ગાય નથી પાછો નાઈ શોધી કાઢ એ અને પછી આપણી ગામડાની બહેનો જરા ને ત્યારે દાળમાં હાથ નાખી અને અગ્નિ મને આખ્યા આપે ભાતના બે દાણા અગ્નિદેવને અર્પણ કરે અને એ પ્રથા આજે પણ છે આપણે શું બોલીએ છીએ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ એવું બોલીએ અને બીજું અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થ ભિક્ષાન દેશી મારી માયા આવું શીખવાડે હું જ્યારે ઘર છોડી આશ્રમ ચાલે ગયો ને

કઠો ઉપનિષદમાં નચી કહેતા અને ગૌતમ ઋષિના સંદર્ભમાં કહેવાનીમાં આવે છે પણ સમય મને રજા આપતો નથી એટલે શાંતિ પાઠ બાદ આપણે શાંતિ પાઠ બાદ આપણે પૂર્ણાહુતિ કરીશું પણ શાંતિ પાઠ પૂર્વે એક વ્યવહારિક થોડીક વાત છે અને અમારા માનીતા ટ્રસ્ટી દિનેશભાઈ થોડીક આભાર વિધિ કરે ત્યારબાદ શાંતિ પાઠ કરવામાં આવશે હરિમ પૂજ્ય સ્વામીજીના ચરણોમાં સાષ્ટાંગ વંદન સાથે કેળીલા પરિવારના માતૃતુલ્યા પૂજ્ય શીલાબેનની પુણ્ય સ્મૃતિમાં એમના સુપુત્ર રાજુભાઈએ પૂજ્ય સ્વામીજીને વિનંતી કરી આમ તો આપ સૌ જાણો છો તે પ્રમાણે પૂજ્ય શીલાબેન અને ઇન્દુભાઈની પુણ્ય સ્મૃતિમાં પ્રતિવર્ષ અમદાવાદના કન્વેન્શન હોલમાં યજ્ઞનું આયોજન થતું હોય છે આ વખતે એ શક્ય ન હતું તેમ છતાં પણ રાજુભાઈની તીવ્ર ઈચ્છા કે પૂજ્ય માતૃશ્રીને સ્મૃતિ અપાય અને સ્વામીજીના જ્ઞાનનો લાભ સૌ સ્વજનોને એમના સાધકોને કેડીલા પરિવારને મળતો રહે એવા એક ઉમદા ઉદ્દેશથી પૂજ્ય સ્વામીજીને એમણે વિનંતી કરી અને એ રીતે આ મણન પરિસરમાં જ્ઞાન યજ્ઞનું આયોજન થયું આપ સૌ કડીલા પરિવારના સ્વજનો મનન પરિવારના સ્વજનો આ યજ્ઞમાં સહભાગી બન્યા આપણા સૌના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું કોરોના મહામારીના આ કાળમાં આપણે સૌ ભાઈના ઓથાર નીચે રહ્યા છે ત્યારે અહીંયા થોડાક લોકો સાંભળે અને વિશ્વમાં અને જ્યાં જ્યાં જે સાધકો આપણા છે એ મીડિયાના માધ્યમથી પણ આ જ્ઞાનસત્રનો લાભ લઈ રહ્યા છે એ એનું ખૂબ સુંદર આયોજન કડીલા પરિવારે કર્યું એ માટે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ સવિશેષ રાજુભાઈએ આ જે પરંપરા જાળવી છે એ પરંપરા હંમેશા જાળવતા રહે અને પૂજ્ય સ્વામીજીના દિવ્ય બોધનું માર્ગદર્શન આપણને સૌને મળતું રહે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે પુનઃ પુનઃ આપ સૌનો આભાર સ્વામીજીના પ્રત્યે તો આપણે આભારની ગમે એટલી લાગણી વ્યક્ત કરીએ એ કોઈ દિવસ એનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી પરમાત્મા એમને એમના પર અનરાધાર આશીર્વાદ હશે અને આપણને સૌને એમનું સાનિધ્ય હંમેશા પ્રાપ્ત થતું રહે એ જ અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામીજીના ચરણોમાં વંદન હરિ ઓમ દસ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः हरिः ओ श्रीगुरुभ्यो नमः हरिः ॐ